તો આ ત્રણે ત્રણ પ્રવાહથી વહેતો આ ત્રિવેણી સંગમ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ જેમાં બારે બાર રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ શું કરવાથી લાભ થાય શું કરીએ તો નુકસાન કયા મંત્રનો જાપ કરીએ તો વધારે સારો લાભ થાય શું સફળતા અપાવે ક્યાં નિષ્ફળતા મળે શ્યાનું દાન કરું કયું વ્રત કરું કઈ રીતે આગળ વધવું તો એ બધી જ વાતો આપના પ્રશ્નના જવાબ તો ખરા જ શરૂઆત પંચાંગથી તદૈવ લગ્નમ સુધીનમ તદય તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે દિવ્યુગમ સ્મરામી પાંચ નવ બે હજાર ચોવીસ આજે ગુરુવાર છે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે એમાં આજે શુક્લ પક્ષ કહેતા અજવાડિયાની આજે બીજ છે બપોરે બાર કલાક અને વીસ મિનિટ સુધી આ બીજ ચાલે છે ત્યારબાદ ત્રીજીની શરૂઆત થશે નક્ષત્ર જે ચાલી રહ્યું છે હસ્ત નક્ષત્ર છે શુભ નામનો યોગ છે કૌલવ નામનું કરણ છે કરણ ચાલે છે બપોરે બાર કલાક અને વીસ મિનિટ સુધી કૌલવ અને ત્યારબાદ તૈતીલ કરણની શરૂઆત થશે રાશિના ચંદ્રમાનો વિચાર કરીએ તો આજે કન્યા રાશિનું ચંદ્રનું પરિભ્રમણ હોવાના કારણે જે કોઈ જાતકોનો જન્મ થાય એની કન્યા રાશિ રહેશે પઠ અને અણ ઉપર એનું નામ રાખવાનું રહેશે સાથે સાથે કન્યા રાશિવાળા જાતકોને આજનો દિવસ આનંદમય રહેશે તો આ છે આજનું આ પંચાંગ જય ગણેશ આજે દિનવિશેષની અંદર વાત કરીએ મિત્રો ઘણી વખત વ્યક્તિને અમુક અમુક વ્યક્તિઓ તમે જોજો કે આમ ઠરેલા હોય અમુક અમુક વ્યક્તિઓ જુઓ તો ઉત્સાહી હોય અમુક અમુક વ્યક્તિઓ જુઓ તો ઉતાવળિયા હોય હે આ જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી બંદગી છે નમાજે નમાજે દરેક વ્યક્તિના તમને વ્યક્તિત્વમાં એક અલગ એક છાપ જોવા મળે ત્યારે આપણને એમ લાગે કે આ ભગવાનના કારખાનામાં કેટલા બીબા હશે કે દરેકને અલગ અલગ ઘડ્યા દરેકના વિચારો અલગ અલગ દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ દરેકની રહેણી કેણી અલગ અલગ દરેકની જે જે કહેવાય ગમા અણગમાની વાતો અલગ અલગ બરાબર ને તો આ બધી વસ્તુઓ આપણે જોઈએ છીએ પણ ઘણી વખત આપણને કોકની સાથે જયારે વ્યવહાર કરવાનો હોય કોકની સાથે જયારે કામ કરવાનું હોય ત્યારે એમાં તમને વિશેષ આ વસ્તુઓ જોવા મળે લગ્ન પહેલા છોકરા કે છોકરીને જોયા પણ ના હોય અને એવા સમયે આપણને ખબર ના હોય માતા પિતા એકબીજાને દેખાડે પછી એમ કે એક બે મહિના તમે વાતો કરો એટલે એના કારણે એકબીજાના મનની ખબર પડે અને એ સમયે બંનેના મન તમે જોજો આમ પ્રફુલ્લિત મન હોય એ એકબીજાના પ્રત્યેનું આકર્ષણ હોય એ એકબીજા પ્રત્યેની એક લાગણી હોય તો હોય કે નહીં પછી એમ કરતા કરતા હગઈ થાય હગઈ થયા પછી પેલી જે લાગણી જે આકર્ષણ જે છે એ કદાચ આમ થોડુંક વધે કારણ કે હવે બહુ નજીકના સમયમાં આપણે બે માંથી એક થઈશું આવો એક ભાવ હોય દાંપત્ય જીવનની સારી સુખાકારી સ્વપ્નાઓ સેવ્યા હોય અને એના સ્વપ્નઓના આધારે આપણે કેવી રીતે આપણું ઘર ચલાવશું આપણે માતા પિતાની સેવા કઈ રીતે કરશું જો હારા હોય તો બાકી અલગ રહેશું ને હારું હારું ખાસ ખાલશું ને હારું સારું કમાશું એવું નહીં તો આ બધી વસ્તુઓ આપણને જોવા મળે ક્યાં સુધી સગાઈ થઈ ત્યાં સુધી હવે મનો લગ્ન થઈ ગયા લગ્નને બે ચાર દિવસ અઠવાડિયું પંદર દાડા તો પેલા જે ચાંટલાના પૈસા બધા હાથ ગયડાના પૈસા બધાય પગે લાગી અને પૈસા બધાય ગજવામાં પડ્યા હોય ને આમાંથી જોર વધારો હોય આમ ફરવા જઈએ ને તેમ ફરવા જઈએ ને આ પ્રમાણે ફરવા જઈએ ને આ પ્રમાણે ફરવા જઈએ ને અગાઉથી આયોજનો થઈ ગયા હોય ફરવા જાય ને પછી ઘરે આવે ને પછી બારમા દાડે પંદર માં દાળે છોકરી પોતાના પિયર જાય અને માતા પિતાને એમ કે મને આની નિયાર નહીં ફાવે અલ્યા આ પંદર દાડા પહેલા મહિના પહેલા તો બે આમાં એક ચાંચમાં જઈને કહેવાય ખાતા હતા અને હવે આ તકલીફ થઈ ગયા તમને તો મિત્રો આ વસ્તુ શેના આધારે તમે જોઈ શકો છો હવે આ તો આનું દર્પણ તો છે નહીં કે અંદરના ભાવ આપણને દેખાડે ઘણી વખત કહેવાય ભગવાન ગણપતિની પૂજા આપણે એટલા માટે કરીએ છીએ કે એના દાંત છે ને એ દેખાડવાના અલગ ને ચાવવાના અલગ નથી બે એક જ દાંત છે અને એટલે જ એમ કહેવાય છે કે એક દંત બરાબર છે ભગવાનનું નામ છે એકદંત એક જ દાંત છે પણ એ દેખાડી શકાય છે કે આ આ મારો દાંત છે અડધો તૂટેલો દાંત છે બરાબર અને અહીંયા તમે જોજો કે જેટલા પેટની અંદર આંતરેડા હોય ને એના કરતા આંટીઓ વધારે હોય દેખાડો અલગ હોય અને મધુ વસતું જીભવાગ્રે જીભની આગ્ર ભાગની અંદર તો બધું મધુર મધ હોય કે વાત ના પૂછો પણ હૃદય તું હલાહલમ બરાબર હૃદયમાં હળાહળ ચાલતું હોય તો આપણું સાહિત્ય બહુ સરસ કહે છે કે એક રંગા અને ઉજળા ભીતર ન હોય બીજી ભાત એને વાલી દવલી વાત કહેજે દિલની કાગડા એ કોઈ પણ વાત તમારી પાસે વ્યક્ત કેમ નથી કરતું કારણ કે મોય પેટ છીસરું છે પેટ મોટું નથી અને એના કારણે એની વાત પોતા તમારા પેટમાં રહેવાની જગ્યાએ એ વાત વિસ્તરિત થાય અને એના કારણે એનું એનું કહેવાય માન હોવું જોઈએ માન ખવાય અને એટલા માટે આ માણસો એકબીજાની સાથે વાતો નથી કરતા પોતાના મનની વાત નથી કરતા બરાબર ને ક્યારેક ક્યારેક કોઈ સારા મિત્રો હોય વાત કરી એ વસ્તુ અલગ છે કે બધા બહુરત્નાની વસુંધરાણી એ આ વસુંધરામાં તો આવા રત્નો ઘણાય છે પણ આ બધી વસ્તુ અમુક અમુક જોયા પછી આપણને ખબર પડે અને એવા સમયે જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આને સડાષ્ટક છે જેના કારણે અહીંયા તકલીફ ઉભી થાય છે નવપંચમ યોગ છે દ્વિદ્વાદશક યોગ છે ત્રિરેકાદશ યોગ છે કયા પ્રકારના એવા યોગ છે કે પંદર દિવસ મહિનો કે દોઢ મહિના સુધી ખૂબ સારું રહે પછી કદાચ આ ક્યાંક ને ક્યાંક તકલીફ રહે હે સમય એક નાનકડા પ્રશ્નમાં છુટાછેડા તમે અમારા અમારા સીટ ઉપર બેહો તમને તમને ખબર પડે આપણે કે કેમ છૂટાછેડા લેવાય ભાઈ તમારે હે હજી તો લગ્નને હજી દોઢ મહિનો નથી રહ્યો આ તમારા મા બાપે તમારા માટે જે હોલ રાખ્યા ભાડેથી ખર્ચા કર્યા તમારા આ તમારા હજી હગાવાલા આયા બધાને ખવડાવ્યું પીવડાયું મોટા રસોડા કર્યા હે બધાને ખૂબ રાજી રાખ્યા દોઢ મહિના સુધી એમ કહેવાય છે કે ઘરની અંદર વાતાવરણ બદલાઈ ગયું આખું હે અને એની પાછળ તમારા માતા પિતાએ તમારા માટે શું કર્યું છે એની તમને ખબર છે કેટલો ખર્ચો કર્યો હશે ક્યાંથી લાવ્યા હશે ઉશીના પાછીના કર્યા હશે મિત્રો સ્નેહી સ્વજનોને કારણ કે ઘણા લોકો કેવાય લગ્ન અલગ એવો પ્રસંગ આવે ને ત્યારે દ્રિહન બે જાય કે ભાઈ અમે નહીં આવીએ કેમ કે પાંચ સાત વર્ષ પહેલા તમે અમારું આવું કર્યું હતું ને એટલે અમાર અમાર તમારે ત્યાં નથી આવું અને એવા મના મણા રિહામણા ચાલતા હોય અને એવા સમયે બધાની એક કરી અને તમારા દાંપત્ય જીવનમાં સારી સુખાકારી માટે લગ્ન કર્યા સારા ભૂદેવોને લાવ્યા અને સારી રીતે લગ્ન થયા છે અને દોઢ મહિનાની અંદર છૂટાછેડા કેમ થાય ત્યારે શું કે ખબર છે પહેલા હું મેસેજ કરતી હતી ત્યારે મને તરત રિપ્લાય આપતા હતા હવે મારો મેસેજ જોતાય નથી હવે આ છૂટાછેડાનું કારણ ગણી શકાય મિત્રો હે જોકે આમ બધી જગ્યા નહીં પણ અમુક જગ્યા અમારે જ્યાં આવી અમે તમને કહી બાકી તો હારા હારા ઘણા દાંપત્ય જીવનના સુખ જોયા છે પણ આ આ આ કોઈ કારણ કહેવાય પહેલા હું આવા કપડાં પહેરતી હતી ત્યારે એમને કોઈ તકલીફ નહોતી હવે આવા કપડાં તો એમ કે નહીં તારે આવા કપડાં પહેરવાના આ આ તો મારા માલિક થઈ ગયા હવે એના કારણે મને નહીં ફાવે એમની પણ આ બધી વસ્તુ ક્યારે આપણને જોવા મળે તમને ખબર છે અને એના માટે કદાચ જ્યોતિષ શાસ્ત્ર પછી કોઈ બીજું શાસ્ત્ર હોય તો એ અંક શાસ્ત્ર છે અંક છે ને એ દરેક અંક બોલે છે હે જેમ તમારા જીવનના દરેક કલાકો બોલતા હોય છે ક્યારેક સારું ક્યારેક ખોટું ક્યારેક સુખ ક્યારેક દુઃખ ક્યારેક આંસુ ક્યારેક હર્ષ ક્યારેક શોક ક્યારેક પરેશાની અને ક્યારેક જુઓ તો એ જાહોજ અલી હે આ આ બધા તમારા કલાકો બોલે ને બે કલાક પહેલાં જે તકલીફ હોય બે કલાક પછી ના એ હોય હે આવી ઘણી બધી વાતો આપણે જોઈએ છે તો આ આપણા પાસે ક્યારે હસ્તો અંક આપણી પાસે આવે ક્યારે રોતો અંક આપણી પાસે આવે માટે એક અંકશાસ્ત્રનું પણ મહત્વ છે અને અંકશાસ્ત્રની અંદર એકથી માંડીને નવ સુધી જ છે પછી દસ પછી જાઓ તો એક વત્તા શૂન્ય બરાબર એક જ થાય બાર તમે જુઓ બે વત્તા એ બરાબર ત્રણ જ થાય નવથી આગળ જતા નથી અને એ પ્રમાણે તમે જોજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ એ નવ તરી સત્યાવીસ તમે અંકને આ રીતે તમે ઘણી ગણીક મૂકો નવ નો અંક મૂકો ને તમે આખી એબીસીડી મૂકી દો એ બી ઈ એફ બરાબર એ એફ જી એચ આઈ એ પૂરું કરો પછી પછી ત્યાંથી શરૂ કરો અને ત્યાંથી શરૂ કરો અને જે અંકની નીચે આવતો હોય એ અક્ષરનો અંક ગણાય તમે કોઈ પણ સાથે જયારે જોડાવશો ત્યારે તમે અંકશાસ્ત્રને જોયો કે અંકશાસ્ત્ર જો બોલતો હોય તો મારું ભાગ્ય મને શું બતાવે છે આ વ્યક્તિ સાથે મારે કેટલું લેણું રહેશે આ વ્યક્તિ સાથે મારે કેટલું બનશે આ વ્યક્તિ મને લાભ છે કે નુકસાન કરાવડાવશે ક્યારેક ક્યારેક ખર્ચાઓનો તેઓ પહાડ ઊભો કરી દે છે ઘણી વખત અમે એવું જોયું બોલો કે દોઢ બે મહિનાની અંદર એમ કે ભાઈ આ તારા મા બાપ અમને નહીં મહી પડી કચકચ બહુ કર્યા કરે તારો હારો પગાર છે આપણે બસ શાંતિ રીતે રહી શકીએ એમ છીએ આપણે અલગ રહેવા જતા રહીએ અને કદાચ માતા પિતા એમ કે ચલોને ભાઈ તમે એ બાબતે જો રાજી રહેતા હોય તો અમને કોઈ વાંધો નથી અને અલગ રહેવા જાય પછી મૂળ શું છે કે અહવારમાં વહેલું મોડ ઉઠવાનું માથાકૂટ નહીં જ્યારે જ્યાં હરવું ફરવું હોય રાધવો હોય તો રાધો તો બજારમાં જીરને ખયા આ બધી એક સ્વતંત્રતા જોઈએ વ્યક્તિને તો સ્વતંત્રતા આપવા વાળો અંક પણ કયો છે પણ આજે સ્વતંત્રતા આપવાળા અંકની વાત મારે નથી કરવી આજ મારે બૌદ્ધિક ક્ષમતા જેને કહી શકાય જેને બુદ્ધિમત્તા કહી શકાય લાંબા વિચારો જે કરવા વાળો અંક જે છે શાસ્ત્ર સંમત જેને કહી શકાય એવી વાતો કરે સારી વાતો કરે જ્ઞાનની વાતો કરે ધર્મની વાતો કરે તમારી સાથે એ આકર્ષાય ખરા પણ એ તમારા જીવનની અંદર એવી રીતે ભળી જાય જે રીતે દૂધની અંદર સાકર ભળી જાય અને પછી જે દૂધનું અમૃત જે બને છે એવા અમૃતવાળા જે અંકની વાત કરવી છે આજે મારે તમને મિત્રો અને એ અંક છે ને એ પાંચનો અંક છે તમને ખબર છે અમુક અમુક અંકો છે ને એ તમારા જીવનમાં જો આમ ક્યાંક પ્રવેશ કરી જાય ને તો તમારું જીવન આખું બદલી નાખે ઘણી વખત આપણે કહીએ ને કે દીકરીના જન્મ પછી અમારો ભાગ્યોદય થયો દીકરાના જન્મ પછી અમારો ભાગ્યોદય થયો પત્નીના આવવા પછી અમારો ભાગ્યોદય થયો આવું બધું કહેતા હોય ને આપણે એ શાસ્ત્રીની તારીખ તમે જોઈ લેજો એમાંય જો તમને ઘણા બધા અંકો સારા છે પણ આ વાત કરવી છે મિત્રો આજે આજે પાંચના અંકની વાત કરવી છે તો પાંચના અંકનું શું મહત્વ છે તો પાંચનો અંક જોજો પાંચનો સામાન્ય રીતે નવ ગ્રહોની સાથે જ અંકો જોડાયેલા છે એની બહાર નથી એટલે આપણે છે ને અત્યારે જે કહેવાય ને કે નોર્તા ચાલી રહ્યા છે બાવન બહાર નથી આ બધું અંદર જ છે તો એવા સમયે આ પાંચનો અંક જે છે ને એની ઉપર અધિપત્ય જે ગ્રહ જે છે એ બુધ છે તો બુધ તો સામાન્ય એવું કહેવાય છે કે બુધને તમે જેવા નાખો એવો થઈ જાય હે બુધ જો સૂર્ય સાથે આવે તો એ બુધાદિત્ય યોગ કરે હે ઘણી વખત બુધ શનિ સાથે યુતિમાં આવે રાહુ સાથે યુતિમાં આવે ત્યારે પછી એવા ફળ આપે પોતાનું એક અલગ અસ્તિત્વ બુદ્ધનું નથી જેની સાથે રહે એવો એ થઈ જાય બરાબર તો આ બધી વસ્તુઓ બુધના દ્વારા આપણે જાણી શકીએ પણ સ્વતંત્રતાની દ્રષ્ટિએ જો બુદ્ધને આંકવામાં આવે તો સામાન્ય રીતે જ્ઞાન અને વિજ્ઞાનનો સમય નો હોય એટલે આ બુદ્ધ છે જેવા જ્ઞાન પણ છે પુરાતન સંસ્કૃતિને પકડી રાખવાની વાત છે અને સાથે વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન વર્તમાન સમયે જે કંઈ નવા જૂની થતી હોય એનો પણ સંકેત કરે છે ઘણી વખત આપણને કોઈ જૂનવાણી કે પણ એની અંદર જો તમે જુઓ તો અંદર શાસ્ત્ર અઢળક પડ્યું હોય એ વર્તમાન સમયની બધી જીની જીની કડીઓ પડી હોય એની પાસે અને કોઈ પણ વસ્તુ આપણે કરીએ ઘણા વ્યક્તિઓ એને ઉકેલી ના શકે એ ગાંઠને ઉકેલી ના હાખે સંસારની ગાંઠને ઉકેલી ના હા પણ પાંચના અંકવાળો વ્યક્તિ છે ને પોતાની બૌદ્ધિક ક્ષમતા દ્વારા મોઢા ઉપર એક ચહેરા ઉપર એક પ્રસન્નતા અને હાસ્ય દ્વારા તમારી ગૂંથીઓને સુલજાવી લીધું ઉલજાવી લીધું સુલજાવી નાખે બોલો પાંચના અંકનું આટલું મહત્વ છે પાંચનો અંક તમને જ્યાં જ્યાં દેખાય ને ત્યાં સમજી લેવાનું કે ક્યાંક બુદ્ધિમતા અહીંયા વરેલી છે એ ક્યાંક બુદ્ધિશાળી જણ સાથે આપણે વાત કરી રહ્યા છીએ ક્યાંક જ્ઞાની જણ સાથે આપણે વાત કરી રહ્યા છીએ અને આવા સમયે બુદ્ધિને વૈદિક દ્રષ્ટિએથી જો માપવામાં આવે તો એની અંદર એનો જે ધર્મ છે એનું આધ્યાત્મિકતા છે એની પાસે જે જ્ઞાન છે એની પાસે ગરિમા છે એની પાસે જે ઉર્જાનો સંચાર છે હે તમે પાંચના અંકવાળા જો મોટાભાગે તમને ઉર્જાવાન જોવા મળશે તમારી તારીખ પણ જોઈ લો કદાચ એનો પાંચ પાંચનો અંક હોય ચૌદનો અંક હોય આ જ્યાં જ્યાં પાંચ આવતા હોય ત્રેવીસનો અંક હોય આ બધા પાંચના અંકવાળા છે તમે જો એની પાસે ઉર્જા જોવા મળશે પોતાની સ્વતંત્રતા જોવા મળશે અને સ્વતંત્રતાના આધારે વ્યક્તિ બુદ્ધિશક્તિ દ્વારા નિર્ણય લે છે એ મનનું નથી માનતો બહુ એ બુદ્ધિનું માને છે અને બુદ્ધિ કર્માનુસારિણી બુદ્ધિ ભાગવત આપણા શ્રીમદ ભગવદ્ ગીતા એમ કે છે કે બુદ્ધિ કર્મને અનુસરે તમે જેવા કર્મ કરો બુદ્ધિ તમને એવું કામ કરીને આપે બરોબર ને ઘણા વખત એમ કહે કે ભાઈ આ સારો માણસ આવો આવો ભણેલો ગણેલો માણસ આ ભૂલ કેમ કરી ગયો પણ એને ક્યાંક આવા એવા કર્મ કર્યા હશે જેના કારણે એનાથી ભૂલ થઈ ગઈ અને એના કારણે એને ભોગવવું પડે તો મિત્રો બુદ્ધિ કર્માનુસારિણી બુદ્ધિ કર્મને અનુસરે છે અને જેવા તમારા કર્મ અને કર્મ કઈ આ જન્મના કલાકના દિવસના કા વર્ષના થોડા હોય એ તો કેટલા સમયથી ખેંચાયેલા આવતા હોય અને સરવૈયામાં કંઈક ખૂટતું હોય અને એ પાનું પૂરવાનું હોય અને એવા જ સમયે એ આપણને દેખાય છે કે આ વ્યક્તિ આ રીતે કામ કરી ન શકે છતાં એને કેમ કર્યું અથવા આ વ્યક્તિ આવા માય કાગલો હોવા છતાંય આટલી બધી સફળતાને કેમ પ્રાપ્ત થઈ તો આ બુદ્ધિ કર્મ કર્માનુસારણી માટે બુદ્ધ છે ને એ બુદ્ધિનું પ્રભુત્વ રાખે છે બુદ્ધિનું એ અનુશાસન કરે આ બુદ્ધની વાત છે મિત્રો બીજું તમને કહું તમારામાં પોઝિટિવ એનર્જીનો જયારે સંચાર થતો હોય ત્યારે સમજી લેવો તમારી આજુબાજુમાં ક્યાંક પાંચના અંક વાળો હડતો ફરતો હોવો જોઈએ કોઈપણ વ્યક્તિ અગરબત્તીને કોઈ પણ ખૂણામાં તમે પ્રગટાવો સુગંધ આખા ઘરમાં આવે એ ઓરડામાં પ્રગટાવે મતલબ યાદ સુગંધ ના આવે એમ પાંચના અંકવાળા તમારા ઘરની અંદર પણ કોળો હોય તમારા પરિવારની અંદર કોઈપણ હોય તમારા મિત્ર વર્તુળની અંદર કોઈ પણ હોય તમે નોકરી કરી રહ્યા છો તો મિત્રોની અંદર કોઈ પણ હોય આ બધી બાબતોમાં પાંચના અંકને ખૂબ જ પ્રભુત્વ આપવામાં આવે છે ખાસ કરી તમારા ઘરનો અંક તમે જોઈ લો હું તો એમ કહું કે મોટા મોટાભાગે પાંચના અંકવાળા કોઈ ઘર લઈને આવે ને તો અમે એમ કે ભાઈ આ લઈ જ લેવું બરાબર પાંચના અંકમાં તમે જોજો કે તમને ઘણા બધા અંક પાંચ ચૌદ ત્રેવીસ બત્રીસ એકતાલીસ પચાસ અથવા તો એ જ્યાં જ્યાં પાંચનો અંક સરવાળો થતો હોય એવા અંકવાળા ઘર પણ લેવા જોઈએ હવે બીજું તમે જોજો ઓટોમોબાઈલ એટલે વાહનનો શોખ પણ પાંચના અંકવાળાને વધારો હોય સારી સારી ગાડીઓ લઈને ફેરવવાનો સ્કૂટરો બાઇકો સારા સારા લેવાનો એ પણ હરવા ફરવાનો શોખ પણ પાંચના અંકવાળાને આપણને જોવા મળે ટ્રાવેલિંગના પણ પ્રકારના કામકાજ કરવાના હોય સ્વતંત્ર ઝડપથી કોઈ પણ કામકાજ કરવાના હોય તો પણ પાંચના અંકવાળાનું પ્રભુત્વ તમને જોવા મળશે તો મિત્રો આ બધી વસ્તુ મહેનત અને વર્તમાનમાં જીવવાની પદ્ધતિ ઘણા લોકો ભૂતકાળમાં જીવતા હોય ઘણા લોકો ભવિષ્યમાં જીવતા હોય પણ પાંચના આંકવાળા ભાગે વર્તમાનમાં જીવતા હોય એને ભવિષ્યની ફિકર નથી હોતી અને ભૂતકાળની ચિંતા નથી હોતી એ જે જીવે છે એ વર્તમાનમાં જીવે છે તો પાંચના અંકવાળા આ રીતે અંગ્રેજીના મુલાક્ષરોમાં તમે જાવ ને તો ડી જેનો ડી અંકથી જેનો નામની શરૂઆત થતી હોય એનો પાંચનો અંક તમને જોવા મળશે ડી ડી હે ડીના અક્ષ જેની શરૂઆત થતી હોય પાંચનો અંક જોવા મળશે બીજું એમ એમ શબ્દાય એ પાંચના અંકમાં તમને જોવા મળશે બરાબર અને બીજું આવે વી તો વી પણ પાંચના અંકમાં જોવા મળશે તો આ પ્રમાણે ડી એમ અને વી આ ત્રણે ત્રણ અક્ષરો જે મૂળાક્ષરો છે બારકસીડીના એ પણ પાંચના અંક વાળા છે તો આ પ્રમાણે પાંચનો અંક જીવનમાં ક્યાં ક્યાં અને કેવી રીતના આવે છે એ જુઓ એકબીજાની સાથે જુઓ વાર્તા લગ્ન કરતી વખતે પણ આ વસ્તુને મેળવીને જુઓ કે કયા કયા અંકશાસ્ત્રના આધારે અંક મળે છે કે કેમ ઘર ખરીદવાનું હોય ત્યારે પણ જુઓ વાહન ખરીદવાનું હોય ત્યારે પણ જુઓ તમારા મોબાઈલના નંબરનો સરવાળો કરો ત્યારે પણ તમે જુઓ બધી વસ્તુમાં તમને અંકશાસ્ત્ર જોવા મળશે બરાબર જે હવારથી ઉઠો ત્યાંથી સાંજ સુધી તમને અંકશાસ્ત્ર જોવા મળશે તો અંકશાસ્ત્રના આધારે આજે આ પાંચના અંકની વાત કરી જે જ્ઞાન અને બુદ્ધિનો અંક છે અને માટે જ આનું પ્રભુત્વ બુદ્ધ કરે છે તો આ પાંચના અંકનું રહ્યું મહત્વ જય ગણેશ મે મિત્રો આજે આપણે શરૂઆતમાં એક શ્લોક ઉચ્ચાર્યો કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ આજે શિક્ષક દિવસ છે એટલા માટે જ ગુરુની વંદના માટેનો આ શ્લોક છે શિક્ષક એમ કહેવાય છે સાધારણના હોય બરોબર છે એનામાં એક એક નાના બાળકથી માંડી અને દરેકને એક યોગ્ય માર્ગદર્શન આપવાની જેની આવડત છે એ સાચો શિક્ષક છે અને એટલે આજના દિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ મોટા ભાગે આપણે જ્યારે યાદ કરવાના હોય ત્યારે આપણા પૂર્વાચાર્યોને આપણે યાદ કરતા હોય છે પણ શિક્ષક એટલે ગુરુ પણ કહી શકાય અને બ્રહ્માનંદ હોય એ બ્રહ્મમાં આનંદ કરાવવા વાળો હોય લૌકિક દ્રષ્ટિએ નહીં આધ્યાત્મિક દ્રષ્ટિના લેવલને ઊંચું કરવા ગણ એટલે કે આચાર્ય હોય છે જેને આપણે ગુરુ કહીએ છીએ પરમ સુખદમ જ્યાં પરમ સુખની પ્રાપ્તિ થતી હોય એવી જ જગ્યાએ તમને જઈને બેસાડી દે જ્યાં સારામાં સારા સુખ મળતા હોય ત્યાં તમને જઈને બેસાડી દે બરાબર મતલબ જ્યાં દુઃખ તમારી નજીક ના આવે પરમ સુખદમ અને કેવલમ જ્ઞાન મૂર્તિ એ સાક્ષાત જ્ઞાનની મૂર્તિ તમને લાગે કેવલમ જ્ઞાન મૂર્તિ બરાબર બ્રહ્માતીતમ ગગન સદ્રસમ તત્વમશ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચનમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહીતમ સદગુરુત્વ નમામી તો શિક્ષક દિવસના આજના શિક્ષક દિને દરેક મારે દરેકને કહેવાનું કે આપણા જે ગુરુ મહારાજ હોય જેને આપણે ભણાવ્યા હોય જેને કંઈક આપણને શીખવાડ્યું હોય જેની પાસેથી કંઈક જ્ઞાન લીધું હોય એવા લોકોને ચોક્કસ બેસીને બીજું કંઈ ના કરો તો કંઈ નહીં એને યાદ તો કરજો જ એના એના સ્મરણને તમે વાગોળજો કોની પાસેથી શું શીખ્યા જેના કારણે આપણે આટલી પ્રગતિ થઈ છે આ વસ્તુ કોઈ દાડો ભૂલાય નહીં કારણ કે એના ઋણમાંથી મુક્ત થવું થોડું અઘરું છે તો આજનો એ શિક્ષક દિવસ સૌ માટે મુબારક મિત્રો કર્ક રાશિ ની વાત કરતા પેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ હલો હેલો જય ગણેશ જય ગણેશ જી મારા માટે પૂછવાનું છે તમારું નામ વૈભવી બેન વૈભવી બેન જન્મ તારીખ સત્યાવીસ ઓગણીસો છન્નુ સત્યાવીસ છ ઓગણીસો છન્નું સમય હા સમય સવારે અગિયાર અગિયાર ને વીસ જન્મ સ્થળ ધરમપુર તાલુકો ધરમપુર હા બરાબર શું પ્રશ્ન હતો બેન મારા લગ્નના દોડ બે વર્ષ થઈ ગયા છે બે વરસરે સાત આવેલી સાસરે રહેલી સાત મહિના બરાબર બીમાર પડીને ઘરે આવેલી ને તે પછી એ લોકો મને લઈ નથી જતા મને છૂટાછેડા માંગે છે તમે તો પ્રેમ છો તો આવું કેમ બન્યું બેન મેં તો જવા તૈયાર છું મારા હસબન્ડ ભી લઇ જવા તૈયાર છે પણ મારી સાસુ નથી માનતી મળે તમારી સાસુનું સ્થાન ધન રાશિના ગુરુ છે એમને બોસ બનવું છે તમારે એમને બનવા દેવા નથી કરવું તો કરવું શું પણ મને એટલી ખબર પડે છે કે કન્યા રાશિનો રાહુ તમારો દેહ પુવનમાં છે સાતમું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે દાંપત્યના સ્થાનમાં શનિ ચિંતા ના કરશો સાસુમાનું સુખ પણ સારું દેખાય છે પતિનું સુખ પણ સારું દેખાય છે પણ અત્યારના ગ્રહો થોડાક વિપરીત છે એના કારણે મને લાગે છે થોડી આંટી હાવુ વચ્ચે પડી હોય એ ઉકેલી જવાની શક્યતા પણ પ્રબળ દેખાઈ રહી છે પતિને જેટલો લગ્ન પહેલા પ્રેમ કરતા હતા પણ વખતે એટલો જ પ્રેમ તમે કરજો આ નજીકના સમયમાં સારા સમાચાર તમને મળશે રીમ માંગલ્ય લક્ષ્મીએ સિદ્ધિમ દેહી દેહી નમઃ મંત્ર બહુ સરળ છે રીમ માંગલ્ય લક્ષ્મીએ સિદ્ધિમ દેહી દેહી નમઃ કદાચ તમારા બજારમાં મળતો હોય અથવા તો જ્યાંથી તમને પ્રાપ્ત થતો હોય તો દક્ષિણાવર્તી શંખ જમણા બાજુનો જે શંખ હોય ને આ દરેક દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતા હોય બંને વચ્ચે સારો પ્રેમ હોય અને છતાંય પરિવારની કોઈ ખટપટના કારણે એકબીજાનું અંતર વધી જતું હોય ત્યારે આ પ્રયોગ કરવા જેવો ખરો જો આ પ્રયોગ છે ભાઈ એમાં સફળતા નિષ્ફળતા તો તમારી શ્રદ્ધા ઉપર આધાર રાખશે પણ ક્યાંકથી હું જાણી લાવ્યો છું એટલે હું તમને કહું છું કે દક્ષિણાવર્તી શંખની અંદર પતિ અને પત્ની બંને પોતાનું નામ હળદર વડે લખે છે અને પણ દાળમની છે અને એ નામ લખ્યા પછી એ શંખની અંદરના ભાગમાં મૂકી દે છે અને ઉપરના ભાગની અંદર ઘઉંને પલાળ ઘઉંના લોટને પલાળીને એની ઉપર એનો લેપ કરી નાખું એ છિદ્ર બુરી દે છે અને પછી એવા ચોખાને રાખી ચોખાની અંદર એને રાખવામાં આવે છે તપેલીમાં મૂકીને એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જ્યાંથી એ પોતે હલે નહીં એવી સ્થિર જગ્યાએ મૂકવામાં આવે અને મેં આ અનુભવી જોયું મને ખબર છે કે પછી આ માંગલ્ય લક્ષ્મીએ સિદ્ધિ દેહી દેહી નમઃ આ મંત્રનો જાપ જ્યાં સુધી પત્ની પોતાના પતિના ઘરે ન જાય પોતાના સાસરે ન જાય ત્યાં સુધી આ મંત્રના જાપ સાત માળા કરવી શાસ્ત્ર એવું કહે છે કે મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી સારા પરિણામો દાંપત્યજીવની સુખાકારી માટે હોય છે પરિવારની કોઈ જો દરેકના મન બદલાઈ શકે છે કોઈપણ વ્યક્તિના વિચારો તમારા માટે ખરાબ હોય ખાલી વ્યક્તિના વિચારો તમારા માટે સારા પણ થઈ શકે છે પણ એના માટે તમારી શ્રદ્ધા જો આ રીતે હોય તો તમને ચોક્કસ સારી સફળતા અપાવશે બેન શ્રદ્ધાવાન લભતે સુખમ કર્કસિંહને વાદે વાદે જાય તે તત્વ બોધ એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન અત્યારે મને વોટ્સએપના માધ્યમથી મોકલ્યો છે કે હું મિસ્ત્રી કામ કરું છું અત્યાર સુધી તકલીફ રહેતી હતી પણ મેં પાંચના અંકનું મકાન લીધું પછી મને ધંધામાં સારી બરકત થઈ અને એના કારણે કામ પણ સારા મળવા મળ્યા તો પાંચના અંક એ સિવાય પણ ક્યાં ક્યાં ઉપયોગી બનતા હોય છે તો ઘણી વખત આપણે મકાન લેતા હોઈએ ત્યારે જોતા આપણે શું વ્યવસાય કરી રહ્યા છીએ મકાનમાં એની પણ આપણને ખબર પડે તમે ઇન્ટિરિયર કોઈ ડિઝાઇનર છો અથવા તો કોઈ પણ આર્કિટેક્ટ છો મિસ્ત્રી છો કલાકારીગર સાથે સંકળાયેલા છો પત્રકાર છો અથવા તો શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા જો તો આ બધા લોકોને મોટાભાગે આ બૌદ્ધિક જે કહેવાય કે બુદ્ધિ દ્વારા કામ કરવાનું છે પોતાની આવડતના ઉપયોગથી કામ કરવાનું છે આવા લોકો માટે પાંચનો અંક એટલે તમે પણ પાંચ નું જે અંકનો જે મકાન લીધું પછી સારી સફળતા મળી તો એમાં પાંચના અંકનું પ્રભુત્વ પણ છે પણ આવા આવા વ્યક્તિઓ મોટા ભાગે આ પાંચના અંકવાળા મકાનમાં આપણે રહેતા જોવા મળે છે હવે વાત કરીએ ખરા કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હેલો જય ગણેશ જય ગણેશ હા હા હું મારા બેબી માટે પૂછવાનું છે બેબી નામ પ્રિયંકા છે નામ જન્મ તારીખ છે છવીસ નું છવીસ છ ઓગણીસો સમય બાર ને પિસ્તાલીસ રાત્રે જીરો જીરો પિસ્તાલીસ જન્મસ્થળ જન્મસ્થળ સુરત ની રાત ને છવ્વીસ ની સવાર બરોબર શું પ્રશ્ન હતો એને છે ને મેરેજ થઈને તૂટી ગયા છે હવે

ખબર નહી આવે ડોક્ટર આપણે ડોક્ટરના તો જઈએ ને જો બહુ બહુ મને તમે કીધું એટલે યાદ આવ્યું ઘણા લોકો એમ કે આ પૂજા કરાય આ કર્યું આ કર્યું તે કર્યું પણ તમે શું કર્યું તો મારા જે કર્યું તો મારા માટે પણ એના પછી જે આપણે કરવાનું હોય તો કરવું પડે ને ડોક્ટર આપણને તપાસે બરોબર બરાબર પછી નાના નાનો ડોક્ટર હોય તો પણ આપણે સોસાયટીના નાકે દવાખાનું હોય બરાબર તો પણ એ શું કરશે પેલા તપાસ છે તપાસ્યા પછી એમ ટીકડી આપશે આપણને કે આ બપોરે લેજો આ સાંજે લેજો અને આ સવારમાં લેજો અને કાલે સાંજે પાછા બતાવી જાજો કે ને આપણને હવે એ સમયે આપણને બીજા દિવસે સાંજે બતાવવાનો ટાઈમ છે પણ અહીંયા તમે જે કંઈ કર્મ કરો છો એ તમે કેટલું કરો છો ડોક્ટર તો દવા આપી દીધી તમે લીધી કે નહીં એ તમારો વિષય છે બરાબર બીજું ડોક્ટર કઈ માત્રામાં દવા આપે છે કેટલી દવા આપે છે શું કામ દવા આપે છે રોગને મટાડવા માટે કદાચ ત્રણ ટિકડીએ રોગ ના એ માટે એના માટે ચોથી વખત ધક્કો ખાવો પડે તો એ પણ જરૂરી છે કારણ કે આપણે રોગ મટાડવાનો છે ભાવરોગની અંદર આ કુંડળીના ગ્રહોના આધારે મારા તમારા જીવનની અંદર જે કંઈ તાણાવાણાં હોય તાણાવાળાને ઉકેલવા માટે ગ્રહો સંકેત કરે છે હવે એવો જ ગ્રહ સંકેત કરે છે જે તમારે સાતમા સ્થાનમાં રાહુ છે એટલા માટે મારે આપણે કહેવું પડ્યું કે કુંભવિવાહ કરાયો હતો ખા કે દીકરીના મોટા ભાગે જોયું છે ચોથા સ્થાનમાં સાતમા સ્થાનમાં રાહુ હોય ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે અને એવા સમયે કહીએ કે ભાઈ સારી રીતે કુંભ વિવાહ કરાવી નાખવો બરાબર છે હવે કુંભ વિવાહ તો કરાયો તો સાથે સાથે ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ છે વિશલિત મન જેને કંઈ મનની સ્થિરતાનો અભાવ અને એના કારણે છૂટાછેડા થાય બરાબર તો મનને સ્થિર કરવું એ પણ ચંદ્ર તો એના માટે ચંદ્રના કોઈ સોમવાર કીધા હોય સોમવારનું વ્રત કરવાનું કીધું હોય બુધવાના દિવસે પીપળે જળ ચડાવવાનું કીધું હોય બુધના મંત્ર જાપ કરવાનું કીધું હોય રાહુની પૂજા કરવાનું કીધું હોય અથવા જે કંઈ આપણી ભક્તિ પ્રમાણે પંચાયત અને દેવતાઓની પૂજા કરવાનું કીધું હોય જો એ પ્રમાણે તમે દવા લો પછી ચરી પણ પાડવી પડે પૂજા કરાવ્યા પછી અમુક વસ્તુઓનો આપણે આગ્રહ પણ રાખીએ કે આ પૂજા આટલી થવી જોઈએ એના કારણે સારા ફળ આપણને પ્રાપ્ત થાય પણ હવે ચિંતા ના કરશો નજીકના સમયમાં એટલે કે ઓક્ટોબર મહિના પછી એના સારા યોગ દેખાઈ રહ્યા છે અને એપ્રિલ મે મહિના સુધી એનું કામ કદાચ ગણપતિ બાપાની કૃપા થાય તો થઈ જાય તેવી શક્યતાઓ પણ દેખાય છે મંગળ અને શુક્ર છે પસંદગીનું પાત્ર મળશે એક વસ્તુ ધ્યાનમાં રાખજો સારું મનગમતું પાત્ર મળશે જ્ઞાતિ ગોળ કે સમાજની અંદર હોય કે સમાજની જ્ઞાતિ ગોળની બહાર હોય પણ સારું પાત્ર મળે તેવી શક્યતાઓ કુંડળીના આધારે દેખાઈ રહી છે તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખવી રહી ધન રાશિનો ગુરુ ખૂબ જ સારી સફળતા એને આગળ જતા અપાવશે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હાલો જય ગણેશ જય ગણેશ જી મરે મારા બાબા માટે પૂછવાનું છે જન્મ તારીખ પચીસ બે નવ્વા પચીસ બે ઓગણીસો ને નવ્વાણું સમય સમય બપોરે એક બેતાળીસ બરોબર જન્મસ્થળ વડોદરા વડોદરા શું પ્રશ્ન હતો મારા બાબા પ્રશ્ન એવો છે કે મારે એને છે ને કોઈ ભી કામ કરે છે ને તો થતું નહીં અને એને બહાર જવું છે તો ભી વિઝા નહીં મળતા ત્રણ વખત બ્રાહ્મણ ને પૂછવું જોઈએ ને મળતા એ પૂછ્યું પણ કઈક કોઈ કહે છે ચંદાલ યોગ છે વિધિ કરાવો વિધિ ચંડા યોગ ની વિધિ ને એને વિઝા ન શું લેવા દેવા મને એવું કહ્યું દુખતું હોય ડોક્ટર પાસે ગયા કે સાહેબ પેટમાં બુ દુખે છે કે કારણે દુખે છે તો કે કઈક રોટલી કાચી ખાઈ લીધી એટલે ડોક્ટર પેલા કમ્પાઉન્ડરને ક્યાં આંખમાં પાંચ ટીપા નાખ ઓકે સાહેબ પેટમાં દુખાય ને આંખમાં ટીપા હું કામ નખાવો છો તો કે બાડો હતો રોટલી કાચી હતી ફાડતો નહોતો ખાઈ ગયો તો પેટમાં દુખે જ ને કાં બોલો આંખમાં ટીપા નખાયા ઘણી મને એટલી ખબર પડે કે ભાગ્ય સ્થાન ની અંદરથી લાંબી મુસાફરીનું સ્થાન જોવાય બીજા બધા ગ્રહો કર્મ તો એનું ફળ આપે જ છે બરાબર બીજા બધા ગ્રહો સારા ખોટા જે કઈ હોય તે તમે પ્રશ્ન પૂછો છો વિશાનું ધાર્યા કાર્યમાં સફળતા નથી મળતી તમારો પ્રશ્ન છે બેન ઘણા બધા લોકો જાણી શકે કે ભાગ્યસ્થાન જે છે નવમું સ્થાન છે એ મુસાફરીનું સ્થાન છે ત્રીજું સ્થાન છે મુસાફરીનું સ્થાન છે કારણ કે ભાગ્યસ્થાનથી સાતમું સ્થાન છે વ્યય સ્થાન બારમું સ્થાન જે છે એ પરદેશ જવાનો ખર્ચાનું સ્થાન છે અગિયારમું સ્થાન એ પરદેશથી થતા લાભનું સ્થાન છે આ બધી વસ્તુઓને ભેગે કરીએ ત્યારે તમને પરદેશ જવાશે કે કેમ પરદેશમાં જઈશું તો સ્થિરતા મળશે કે કેમ નોકરી મળશે કે કેમ વિઝા મળશે કે કેમ અથવા તો પરદેશમાંથી કમાશું કેમ આ બધી વસ્તુઓ આટલા ખાના ઉપરથી આપણને ખબર પડે તો અહીંયા તમારી બાબાની કુંડળીની અંદર ભાગ્યસ્થાન છે ભાગ્યસ્થાનનો સ્વામી શનિ છે હવે શનિ તો ધીમી ગતિએ સફળતા અપાવે કારણ કે એનું નામ જ મંદ છે બેઠો અગિયારમા સ્થાનની અંદર હવે અગિયારમા સ્થાનની અંદર પચીસ સંશથી ઉપરનો જો શનિ હોય તો એનું ફળ એને બારમા સ્થાનનું મળે તો કદાચ એને પરદેશ જવાની શક્યતાઓ વધારે પ્રબળ બને હવે તમારે ત્રણ વખત તમને રિજેક્શન આવ્યું બરાબર અને છતાંય આપણે પ્રદેશ જવું જ છે અત્યારે તો શાસ્ત્ર એમ કે છે કે ઘણી વખત એવું થાય કે ભાઈ અમુક વખતે આપણી પાસે પૈસા ના બેંક પાસેથી ઉછી ના લેવાય લોન લેવાય બરાબર આવું કામ કરીને કામકાજ કરો એવું કહેતા હોય ને આપણે એવા સમય એમ કહેવાય છે કે ભગવાન ગણપતિની આરાધના કરવામાં આવે ગણપતિની પૂજા કરવામાં આવે તો સારી સફળતા મળે હવે ગણપતિની પૂજામાં શું કરવું એ તમને બતાવી દઉં એક હજાર આઠ અથવા એકસો આઠ નાના નાના મોદક મોદક હતા લાડુ બરાબર એ લાડુને બનાવતી વખતે અંદર કાજુનો પાવડર નાખવાનો કાજુને ફૂંકો કરીને અંદર નાખી દેવાનો એનો લાડુ બનાવવાનો ગોળનો લાડુ બનાવવાનો એકસોને આઠ બનાવો તો ચાલે જો શક્તિ ભક્તિ હોય તો એક હજારને આઠ બનાવો સારા પંડિતનો આશ્રય નહીં જેને ગણેશજી કહેવામાં આવે એક એક લાડુને ધરો સાથે આહુતિ આપવામાં આવે અને ભગવાન ગણપતિને પ્રાર્થના કરવામાં આવે કે અમારા કાર્યમાં સિદ્ધિ મળે અને અમારા વિઘ્નો દૂર થાય કદાચ ગણપતિ બાપાના આશીર્વાદ આપણું જ્યાં બુદ્ધિ ઓછી કામ કરતી હોય ત્યાંથી ઉપરવાળાની બુદ્ધિ કામકાજ કરવાની શરૂ થાય છે તો આ પ્રમાણે મારીને તમારી શ્રદ્ધા કદાચ મને તમને આગળ લઈ જાય એના કારણે આપણું કામ થાય હવે બીજી વાત છે સૂર્ય સાથે બુદ્ધ સૂર્ય કુંભ રાશિમાં છે અત્યારે એ જ સ્થાન પાકિસ્તાનની અંદર શનિ પરિભ્રમણ ચાલે છે તો હજી થોડું ખમી જાજો એ તમારે જો એના માટે પ્રયત્ન કરવો હોય તો બે પચીસ ના ફેબ્રુઆરી મહિના પછી તમે પ્રયત્ન કરજો તો એપ્રિલ મે કે જૂન મહિના સુધીમાં કદાચ એને સારા પરિણામ મળી જશે અને સ્થિર થઈ ત્યાં રહેશે જય ગણેશ એ કોલર મિત્ર સાથે વાત કરીએ હલો જય ગણેશ જય ગણેશ માટે પૂછવું છે જી માતા પિતા સાથે લેણું કેવું રહેશે એની કુંડળીમાં પિતૃ દોષ છે આગળ જતા ભવિષ્યનું ભણતર આગળ જતા કેવું રહેશે એકાગ્રતા નથી બહુ જ ભણવા બેઠોક કરવું પડે આપડે હા પછી બસ આટલું એનું ભવિષ્ય આગળ જતા કેવું છે એ જન્મ તારીખ ને હા એની જન્મ તારીખ છે ઓગણીસ ત્રણ હા બાર ઓગણીસ ત્રણ બે બાર જન્મસ્થળ બરાબર તમે જે પ્રશ્ન પૂછ્યા ને એટલે બધા લાંબુ લિસ્ટ આપ્યું કે આમ તો બધું અડધું તો હું ભૂલી ગયો કે તમે શું પૂછ્યું પણ મને એટલી ખબર પડે કે એના ભાગ્યના ઉદયની અંદર ક્યાં અવરોધ આવે છે માતા પિતાના સાથે લેનારની વાત આવે અભ્યાસની વાત આવે કામની વાત આવે બધી બાબતોમાં તમે ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા પણ મને એમ લાગે કે લોટામાં જેટલું પાણી હમાય ને એટલું એટલું જ સમાય પછી તમે લોટાથી પાણી વધારે નાખો તો પાણી છલકાઈ જાય કારો કાજો કીચડ કરે એટલે બધા ઘણા બધા પ્રશ્ન કરો ને એટલે તમારો ઓરિજિનલ પ્રશ્ન ક્યાંક ઉડી જાય ખબર ના પડે અમને કે કયા આ પ્રશ્ન પૂછ્યા હતા પણ હવે મને લાગે છે ત્યાં સુધી શનિ મહારાજ જે સાતમા પાંચમા સ્થાનની અંદર છે ઉત્તમ જ્ઞાન સંપાદન પ્રાપ્તિ માટે માનસિક શાંતિ માટે ચંચળતાને ઓછી કરવા માટે જીવનમાં સ્થિરતા માટે દરરોજ સવારમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય ઓમ હમ હનુમંત એના મહાઆમંત્રનો જાપ કરે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય શનિવારે પીપળે જળ ચડાવે સરસ્યના તેલનો દીવો કરે શનિ મહારાજના સ્તોત્રનો પાઠ કરે તો પણ એને શાંતિ અને એનો સુધારો દેખાય આ બધી વસ્તુ આપણે જોઈ શકાય માતા પિતાના પ્રેમની વાત કરીએ તો મીન રાશિમાં સૂર્ય બુદ્ધ માતા પિતાનો ખૂબ જ સારો ભક્ત છે અને આગળ જતાં પણ માતા પિતાની સેવા એ સારી રીતે કરશે હવે ચંદ્ર મહારાજ જે છે એ મકર રાશિના છે અને આઠમા સ્થાનમાં બેઠેલા છે હવે આ ચંદ્ર કુંડળીની અંદર એ બીજા સ્થાનનો માલિક છે એટલે માર્કેસ છે અને માર્કેટ આઠમા સ્થાનમાં છે તો દર સોમવારે મહાદેવજીને જો જળ ચડાવવામાં આવે અને ખાલી એટલું પાણી જ નહીં સાથે દૂધ લઈ જાય થોડી દૂધમાં ખાંડ કે સાકર નાખીએ થોડા સફેદ તલ નાખીએ મહાદેવજીને ચડાવીએ બિલીપત્ર હોય તો બિલીપત્ર પીળા પુષ્પ હોય તો પીળા પુષ્પ અને પછી જળ આ મહાદેવજીને ચડાવવામાં આવે તો કદાચ મહાદેવની કૃપાથી મન શાંત રહેશે પ્રસન્નતા રહેશે અમુક ઉંમર પછી હજી વાર છે બે ત્રણ વર્ષ પછી ચંદ્રની વીટી તમે એને પહેરાવી દેજો એનાથી પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ મિત્રો આજે જેની જન્મ તારીખ છે એવા તમામ જનોને ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી બર્થડે અમારા સમગ્ર વી ટીવી ભવિષ્ય દર્શન કાર્યક્રમ મહેન્દ્ર પંડ્યા આપનું એક સારું હિત થાય સારી એક મનોકામનાઓની પૂર્તિ થાય જે કંઈ ઈચ્છીએ ભગવાનની કૃપાથી સારું સરળતાવાળું કામ બને અને સરસ મજાનું આરોગ્ય અને આયુષ્ય સારું રહે ભગવાન ગણપતિ પાસે એવી પ્રાર્થના કરીએ મિત્રો આજે જેની જન્મ તારીખ છે એનું ભવિષ્ય આગામી સમય આગામી વર્ષ એના માટે કેવું રહેશે સામાન્ય રીતે બે ત્રણ પ્રશ્નો એવા આપણા જીવનમાં હોય છે કે ઘણી વખત ભવિષ્યને જાણવા માટે બે કે ત્રણ જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખતા હોઈએ એક તો આગામી વર્ષ દરમિયાન શું કરવાથી લાભ થાય આગામી વર્ષ દરમિયાન સેનાથી હાચવવાનું રહેશે નહીં તો ખોટા પરિણામો આવશે આ બધું આપણે જોતા હોઈએ હવે આગામી વર્ષ તમારા માટે બુદ્ધિવાળું વર્ષ છે જે લોકોને બુદ્ધિ દ્વારા કામકાજ કરવાનું છે જે લોકોને પોતાની આવડતનો ઉપયોગ કરવાનો છે જે લોકો કળા કારીગરી સાથે સંકળાયેલા છે એવા વ્યક્તિઓ માટે આગામી વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે જે માણસને મહેનત કરવાની છે બીજાના આશ્રય કામકાજ કરવાનું છે અથવા તો અન્યના આધારે કામકાજની અંદર સફળતા કે નિષ્ફળતાનો જેનો આધાર રહ્યો છે એવા વ્યક્તિઓ માટે મધ્યમ રહેશે જે લોકો ખાલી શરીરનો જ ઉપયોગ કરે છે મતલબ કામ ખૂબ કરે છે બુદ્ધિનો ઉપયોગ કરતા નથી એવા વ્યક્તિઓ માટે કામકાજની શક્યતાઓ પ્રબળ બને છે કોઈ નવી સારી નોકરીની તકો મળશે તો એને ઝડપી લેજો કારણ કે ઝડપવી આજ નથી આજના આ વર્ષ માટે ખૂબ જ જરૂરી છે આ સમય દરમિયાન તમે ભલે નાનું કામ લેશો હાથમાં પણ આગળ જતા તમને સારા પરિણામો આપવા અને વર્ષ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે મતલબ કે બુદ્ધિશક્તિનો આ ઉપયોગ આવડતનો ઉપયોગ જો તમે વધારે વધારે કરશો તો સારી સફળતાની પ્રાપ્તિ થશે માનસિક અશાંતિ આ વર્ષ દરમિયાન કદાચ થોડી રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરી ઓટોમોબાઈલ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ હોય ખાણ ખનીજ હોય પાર્ટને લગતા કામકાજ હોય અથવા તો કોઈપણ રિપેરિંગના કામકાજ હોય આવા વ્યક્તિઓની મહેનતનું પ્રમાણ કદાચ આ વર્ષ દરમિયાન થોડું વધી શકે છે પણ એકંદરે શાંતિ અને સાથે સાથે સંતોષપૂર્વક કરેલું કામ તમને સારી સફળતા પ્રદાન કરશે નુકસાન શું કરશે કોઈ પણ ઉતાવળિયા નિર્ણય લેશો ઘણી વખત કેવો છે કે ભાઈ તરત પૈસો જોઈએ મને મને આજ કા આજ કામ કરવું હવા માં આજે પૈસો જોઈએ જો આવા વિચારો તમારા છે તો તમે નિષ્ફળ થશો કારણ કે સામાન્ય આ અંકવાળા વ્યક્તિઓને કેવું છે કે તરત પૈસાદાર થવાની ઈચ્છા વધારે હોય બરાબર પણ તમારે ધ્યાન રાખવું પડશે જેટલું કામ કરીએ એને બાજુ મૂકતા જાવ નવું કામ શરૂ થાય બાજુ મૂકતા જાવ નજ હવે કયા કામનું ક્યારે કેવું ફળ મળે એની ચિંતા તમે ન કરશો પરિણામ સો ટકા મળશે સારું જ મળશે પણ એનું તમે ધ્યાન રાખી બેનારો આગળ વધો તમે બીજા કામ પ્રત્યે ધ્યાન રાખો આજ તમારા માટે ખૂબ જ એક સરળતાની સીડી છે જે તમને ખૂબ જ સારો લાભ આગામી તમારા માટે દેખાય છે હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે એવા તમામ દંપતી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી મેરેજ એનિવર્સરી આ વર્ષ જે છે ને તમારા માટે એ મહત્વનું અતિ મહત્વનું વર્ષ છે કારણ શું છે કે એક તો એકબીજાને ઓળખી શકતા નથી બીજું પોતાનો અહંકાર પોતાની બુદ્ધિ પોતાનું અસ્તિત્વ પોતાનું જ્ઞાન પોતાની આવડત આના પર આપણને મદાર હોય અને એના કારણે આપણે સામાન્ય રીતે દૂધમાં પાણી ભળે દૂધની અંદર ઘી નાખો તો થોડું ઉપર તરે તેલ નાખો તો ઉપર તરે આપણે તેલ જેવું નથી થવું આપણે સાકર જેવું થવું છે પરસ્પર પ્રીતિ જેટલી વધશે એટલું બુદ્ધિનો ઓછો ઉપયોગ કરો આવડતનો ઓછો ઉપયોગ કરો ભેગાથી કામકાજ કરો ખૂબ જ સારી સફળતા મળશે બીજું કોઈ પણ સારું કામ કરીને આવો ને ઘરમાં એકબીજાની સાથે શેર કરો એકબીજાની સાથે વાત કરો ચર્ચા કરો ખૂબ આનંદ લ્યો કારણ કે વર્તમાનનો આનંદ તમને ખૂબ જ મજા કરાવો છો ભૂતકાળમાં જે કંઈ ભૂલો થયેલી હોય એને ભૂલી જાઓ ભવિષ્યમાં જે થવાનું છે એને છોડી દો વર્તમાન સમયને તમે જેટલું ધ્યાનમાં રાખશો હવારથી હા જુદી એટલું તમારું કામ સારું થવાનું છે તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવું પડશે તમારા પરિવાર દ્વારા આ વખતે તમને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે ક્યાંક ખૂટતું હશે ક્યાંક અધૂરું રહેતું હશે અને એવા સમયે પરિવારજનો તમને ખૂબ જ સફળતા માટે મદદ કરશે અને એ મદદ દ્વારા તમારે ખૂબ જ સારું આગળ વધવાનું છે એકબીજાના જે તકલીફો છે એ તકલીફોને સમજો એને અનુભવો અને તકલીફોને દૂર કરવા માટે પ્રયત્ન કરો જો દાંપત્ય જીવનમાં એટલી બધી આ વર્ષ દરમિયાન સારી સુખાકારી પ્રાપ્ત થશે કે તમને એમ થશે ખૂબ જ મજા આવી તો આ પ્રમાણે કરશો તો ખૂબ જ સારો લાભ થશે ઉપાસના કરવાની ઈચ્છા થાય તો લક્ષ્મીજીની ઉપાસના કરજો શ્રી યંત્રની પૂજા કરજો શ્રી સુક્તનો પાઠ કરજો સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ ચાલો કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ હલો હલો હેલો જય ગણેશ જય ગણેશ બધા દર્શકો મરતા મરતા જેમ બોલે મને ખબર નહીં પડતી તમે મને આ વાત કરો આમ મરતા મરતા કેમ બોલો છો આ તમારો ને બધા દર્શકો નો મફતમાં મળે એટલે બધું એમ 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 કરી લેવું એમ ઉર્જાથી બોલો કંઈક પ્રશ્ન મને મજા આવે બોલો આવે માટે પૂછવાનું હા શું પૂછવાનું છે એની કગાઈને થાતી ને એમાં આટલું બધું રોવાનું હા નહી આપણે જન્મ તારીખ શું છ છ બે હાજર ત્રણ છ છ બે હાજર ત્રણ અમારી બેનો એવી છે ને કે મારું તો આપડતી જ નહીં બે બપોરે બાર ને પાંચે જલમ બાર ને પાંચે જન્મ અને જન્મસ્થળ સુરત સુરત હા કેટલા વર્ષ થયા એકવીસ નું ચાલે તો મોરે લગ્ન કરે હું લાભ લેવો તમારે થોડોક હજી થવા દો ધીરજ વાળું થવા દો કુંભ રાશિમાં મંગળ ઉપર શનિ નું પરિભ્રમણ છે બધા અમુક તમે જોજો ફોન કરતા હોય ને જાણે મામા કેટલાય દુઃખના ડુંગરા તૂટી પડ્યા મારે રે બહુ તકલીફ છે મહારાજ પણ શું છે એક તો ભગવાનની દયાથી ફોન લાગી જાય છે બીજું અહીંયા અહીંયા એવા જવાબ તમને આપવા પ્રયત્ન કરી છે કે તમારી ઉર્જામાં વધારો થાય બાકી હવે આ તો થશે જ નહીં આમાં તો હવે કઈ ઠેકાણો જ નહીં આના છોકરા કંગાલ પાક છે આના તો ભવિષ્ય આવું કદળ કીધું અમે ના અમે તો એવા પંપ મારીએ છીએ સુભત્વના કે માણસ માંદું હોય તો હાજુ થઈ જાય આવું વૈદિક જ્યોતિષનું મહત્વ છે તો એવા સમયે અમારી જેટલી ઉર્જા છે એને ટકાવી રાખવી દર્શકોની ફરજ બને બરાબર કે જેના કારણે આમ સશક્ત રીતે આમ મજબૂત જવાબ આપી શકીએ અને એને તમે માણો અને પછી તમે અનુભવો તો તમારું સુખ તમારી પાસે જ છે અહીંયા લગ્નની વાત કરીએ એકવીસ વર્ષે લગ્ન કરવા છે અને છતાં જાણે અઠ્યાવીસ બત્રીસ વર્ષ વાળા નથી પૂછતા એવા મારબડતા મરતા પૂછે બરાબર એટલે અમારી ઉર્જા ઓછી થઈ જાય આમાં બરાબર પણ મને લાગે છે હજી વાર છે હજી દોઢ વર્ષની વાર છે બે હજાર છવ્વીસના માર્ચ મહિના પછી લગ્નની શક્યતાઓ દેખાય છે બેન બીજી વસ્તુ તમને કહું સૂર્ય રાહુ અને શુક્ર બેઠેલા છે જ્ઞાતિ ગોળ કે સમાજની બહાર પ્રેમ લગ્ન અથવા તો એવા કોઈ પાત્ર સાથે વિવાહ વેવિશાળ થાય કે ભવિષ્યમાં તૂટવાની શક્યતાઓ પણ બને

બાર અગિયાર ઓગણીસો નવ્વાણું સમય સમય રાતના એક ને બેતાલીસ એક ને બેતાલીસ એટલે બાર તારીખ છે પરોડીએ હા બરાબર જન્મસ્થળ જન્મસ્થળ વંથલી 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 જુનાગઢ નું વંથલી મેં નામ સાંભળ્યું કે નામ નામ છે નથી પણ સાંભળ્યું સાહિત્ય વંથલી તાલુકો જ છે બરોબર ભીખુદાન ગઢવીની અમુક જે વાર્તા હોય એમાં વંથલી નું નામ મોટાભાગ હોય છે કો હવે મારા દીકરા માટે છે છે એમના લગ્ન યોગ ક્યારે ચાલુ થાય કેટલા વર્ષ થયા બરોબર હવે જુઓ તમને કહું લગ્ન યોગ ની અંદર કદાચ થોડો વિલંબ એટલા માટે દેખાઈ રહ્યો છે બેન કે બ્રહસ્પતિ એટલે ગુરુ ગુરુ મેષ રાશિનો છે જે લગ્ન યોગમાં સાધારણ વિલંબ કરાવડાવે બીજું કુંભાધિપતિ શનિ સાતમા સ્થાન જે માલિક છે એ શનિ છે શનિ ભાગ્યસ્થાનની અંદર મેષ રાશિમાં નીચનો બને છે લગ્નનું બીજું કારણ વિલંબનું આ પણ દેખાય છે તો આ કારણોને થોડાક છૂલટાવી દઈએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય શું કરશું આપણે એક તો બૃહસ્પતિની શાંતિ અને શનિ મંડલ મહાપૂજા આ બે ચોક્કસ રીતે કરાવડાવી લઈએ જેના કારણે આગામી બે હજાર ને ની અંદર લગ્નની સારી શક્યતાઓ પ્રબળ બને જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતા છે કુંભ રાશિથી મેષ રાશિથી કર્કરા રાશિથી મકર રાશિથી ચાર રાશિથી સારું લહેણું પણ દેખાય છે જય ગણેશ

સૂર્ય સિંહ રાશિનો કુંભ રાશિમાં ચંદ્ર સમસપ્તક યોગ થયો પાંચમા સ્થાનની અંદર અહીંયા તમારી કુંડળીનો ચંદ્રમાં પાંચમા સ્થાનમાં જન્મ કુંડળીમાં છે હવે એના ઉપરથી અત્યારે શનિનું પરિભ્રમણ ચાલે છે એટલે પનોતીનો કાળ મધ્યની પનોતી પેટની પનોતી જેને કહેવાય આવી હવે આ પીડા શું કામ આપે ખબર છે ખાલી પનોતી એટલા માટે પીડા આપે એવું નથી પણ પેલા અગિયારમા સ્થાનમાં જે સૂર્ય બેઠેલો છે ને એની પૂર્ણ દ્રષ્ટિ પડે છે ચંદ્ર ઉપર અને અત્યારે શનિ ચાલે છે તો એનો મતલબ એવો થાય કે બે હજાર એકવીસથી બે હજાર પચીસનો સમય છે એ આપણા માટે રાહતનો છે શાંતિથી કામ કરવાનો છે બરાબર કોઈની પર વધારે ભરોસો નહીં રાખવો કોઈની ઉપર વધારે ભારણ નહીં આપવું કોઈપણ વ્યક્તિ ઉપર વધારે કામકાજનો આશા આશા ન રાખવી કે આ મને જસ આપશે આ મને માન આપશે આપણે આપણા કામમાં ધ્યાન આપવું જો શાંતિ મેળવવા માટે આ વસ્તુ છે બીજું કે તમારા માટે ખાસ તમારા કુળદેવીની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે કુળદેવી માતાજીને દરરોજ સવાર સાંજ દીવો કરો સર્વમંગલ માંગલિય શિવે સર્વાર વાળો મંત્ર જાપ કરો બરાબર અને મંગળવારના દિવસે લાપસી કે લાડવો કે સુખડી બનાવી અને નાની નાની દીકરીઓને તમે આપો પનોતીના કાળની અંદર બેન આપણે શનિની પૂજા કરવાની જરૂર નથી આગળ સૂર્યની દ્રષ્ટિ શનિ ઉપર પડે છે શનિ પાપાક્રાંત બને છે એ પૂજા કરવાથી આપણને પરિણામ નહીં મળે માનસિક અશાંતિ રહ્યા કરશે અને આવા સમયે કુળદેવીની પૂજા તમારા માટે શ્રેષ્ઠ ફળ આપશે તો આ બેન કરજો અને બહુ એવું ચંચળતા લાગતી હોય ટેન્શન લાગતું હોય ક્રોધ લાગતું હોય તો શરીરનામાં આપનો મરુણો રંગનો એક ઉનનો દોરો લેજો અને એને જમણા હાથના કાંડે બાંધી અને દરરોજ સવારમાં પગે લાગજો સારી સફળતા પાવશે જય ગણેશ સુભત્વની વાતમાં અંકશાસ્ત્રની દ્રષ્ટિ જોઈએ અત્યારે રંગ કયો સારો આજે લાભ કરાવડાવે કઈ દિશા કઈ દિશા આપશું કન્યાર શું સાચવીને કામ કરવું કયો સમય આપણા માટે સારો આ બધી જ વાત કરીએ નાનકડા તનમે મનહ શિવ સંકલ્પ મસ્તો સુભત્વની વાત કરીએ તો પાંચ નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભદાયક અંક છે રંગની વિચાર કરીએ તો પીળો રંગ અને ગુલાબી રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે સમયનો વિચાર કરીએ તો બપોરે દસ કલાકને સત્યાવીસ મિનિટથી એક કલાકને ઓગણપચાસ મિનિટ સુધીનો સમય શ્રેષ્ઠ સમય છે રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે એક કલાકને ઓગણપચાસ મિનિટથી ત્રણ કલાકને ત્રીસ મિનિટનો છે દિશાની વાત કરીએ શુભત્વને આપવો વળી તો પૂર્વ દિશા આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે અશુભ દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશા અને અગ્નિ ખૂણો થોડો સાચવીને કામકાજ કરવાનું રહેશે રાશિની વાત કરીએ તો તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવું પડશે તો આ આજનું સુપત સુપત વાત થઈ હવે શું કરવાથી સારો લાભ થાય તો મિત્રો આજે હળદર પાણીમાં ઉમેરી અને પીપળે ચડાવો વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરો આજના દિવસ માટે આ પ્રમાણે કરવાથી સારો લાભ થશે બને ત્યાં સુધી આજના દિવસ માટે વડીલોનું અપમાન ન કરવું જોઈએ ગુરૂવારના દિવસે જે વ્યક્તિઓ વડીલોનું અપમાન કરે છે એનો આખો અઠવાડિયું ખરાબ જતું હોય છે તો સાસ ધ્યાનમાં રાખો અને રીમ ગુરવે નમઃ આ મંત્રનો જાપ તમને સારા પરિણામો આપશે કેળા તુલસી સાકર આ બધી વસ્તુઓનું જે કંઈ હતી આજના દિવસ માટે દાન કરશો તો એ દાનમાં તમને વધારે આનંદની પણ અનુભૂતિ થશે સાથે સાથે સારું કર્યાનો સંતોષ પણ થશે જય ગણેશ મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો પૂછી શકો છો જયારે કોલર જયારે અહીંયા ફોન લાગતો હોય ત્યારે તમે ભાગ્યશાળી એટલા માટે જો કે ઘણા બધા દર્શકો રાહ જોઈને બેઠા હોય અને એવા સમયે એમનો ફોન લાગતો નથી તમારો ફોન લાગી જાય છે તો હસતા શાંતિથી અને મસ્તીથી તમે પૂછો મળતા મળતા બનેતા તો ના પૂછો બરાબર જ્યારે પણ કોલ લાગી જાય ને ભલે પ્રશ્નો ગમે તે હશે સમાધાન તમને સારું જ મળવાનું છે આવી એક ભાવનાથી તમે પૂછજો મજા આવશે પણ કદાચ ફોન નથી લાગતો તો પત્ર દ્વારા પણ તમે તમારા પ્રશ્નોને અમારા સુધી પહોંચતા કરી શકો છો એના માટેનું સરનામું પણ નોંધી લેજો રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો અહીંયા મારો મોબાઈલ નંબર આપવામાં આવે છે સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે અનુકૂળતા એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપ મળી શકશો ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ મને રજા આપશો